આજે આપણે એકદમ ઓછા તેલમાં અને ફક્ત 5 મિનિટમાં બની જતો એવો ધાણી મમરાનો ચેવડો બનાવવાના છીએ. હોળીમાં જ્યારે ધાણી ઘરે આવે છે ત્યારે ઘણીવાર પડી રહેતી હોય છે, તો એ ટાઈમે તમે આ રીતે ચટપટો ચેવડો બનાવશો ને તો એકદમ ટેસ્ટી લાગશે અને તમારે ધાણીનો યુઝ પણ થઈ જશે. ઓછા ટાઈમમાં અને નવા સ્વાદ સાથેનો ધાણી મમરાનો ચેવડો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું નિકિતા સરવૈયા, નિકીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો ધાણી મમરાનો ચેવડો બનાવવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકેલું છે. તમે અહીંયા 2 થી 3 ચમચી તેલ લઈ શકો છો. તેલ થઈ જાય એટલે એના અંદર 1 મરચું, અહીંયા મેં 1 તીખા મરચાંનો યુઝ કરેલો છે અને 10-12 લીમડાના પાન નાખેલા છે. એ 2 વસ્તુ થઈ જાય એટલે અહીંયા આપણે 1/4 કપ જેટલા સિંગદાણા લીધેલા છે અને સાથે સાથે 1/3 કપ જેટલા આપણે અહીંયા દાળિયા નાખેલા છે. દાળિયાનું પ્રમાણ મેં થોડું વધારે લીધું છે. હવે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછા વધુ સિંગ અને દાળિયા નાખવા, પણ મેં થોડા વધારે લીધેલા છે એટલે વધારે ટેસ્ટી બનશે. અને એને ધીમા ગેસે એકદમ એટલે કે લો ફ્લેમ પર એને સાતળવાના છે. એ થોડા સતળાઈ જાય એટલે અહીંયા મેં જે સૂકું ટોપરું આપે છે ને એ 8 થી 10 એના આ રીતે કટ કરેલું છે. સાથે 10 નંગ જેટલા કાજુને વચ્ચેથી કટ કરીને નાખેલા છે અને 12 થી 15 જેટલી દ્રાક્ષ નાખેલી છે. તો આ બધી વસ્તુને આપણે એકદમ લો ફ્લેમ પર સાતળવાની છે અને સતળાતા વાર નહીં લાગે, પણ આ રીતે થોડું લાઇટ કલર જેવો થાય ને, કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતળી દઈશું. તમે જોઈ શકો છો કાચું નથી ટોપરું કે કોઈ વસ્તુ, એ રીતે સતળાઈ ગયું છે બધી વસ્તુ અને સરસ શેકાઈ ગયું છે. અને અહીંયા મેં 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરેલા છે, એનાથી ટેસ્ટ વધારે સરસ આવશે. અને સાથે સાથે 1/3 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીએ છીએ અને 1 કપ જેટલી ધાણી, અહીંયા મારી મોટી ધાણી છે એટલે હું એ યુઝ કરું છું, અને 2 કપ જેટલા મમરા નાખેલા છે. તો આ રીતે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દઈએ. આ રીતે મિક્સ થઈ જાય પછી એના અંદર લાસ્ટમાં મીઠું એડ કરજો. તો અહીંયા ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. અને હવે થોડું કલર માટે હું 1/2 ચમચી જેટલું લાલ મરચું યુઝ કરું છું. તમે ના નાખો તો પણ ચાલે. તો તમારે તીખાસ જે પ્રમાણે ખાતા હોય એ રીતે લીલું અને લાલ મરચું નાખવાનું રહેશે અને બધી વસ્તુને મિક્સ કરવાનું. હવે પ્રોપર મિક્સ થઈ જાય અત્યારે મેં ગેસની ફ્લેમ હવે ઓફ કરી દીધી છે અને અહીંયા મેં 1 પાપડને શેકીને રાખેલો છે, ગેસ પર સીધો જ શેકેલો છે. તો આ રીતે એને હું કટ કરીને અંદર એડ કરીશ, એનાથી પણ બહુ ટેસ્ટી લાગશે ચેવડું. અને સાથે સાથે 1 કપ જેટલી મેં અહીંયા સેવ નાખેલી છે. તો આ બધી વસ્તુને એકવાર મિક્સ કરી દઈએ. તો આ એક અલગ જ ટેસ્ટ સાથેનો એટલે કે અહીંયા ગળપણ ખટાશ વગરનો આપણે બનાવેલો છે ચેવડો, પણ એકદમ ટેસ્ટી બનશે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, અને હજુ સુધીને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું 2 આઇકન દબાવજો, જેથી કરીને મારા વિડીયોના નવા નવા નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચી જાય અને નવા વિડીયો તમે જલ્દી જોઈ શકો. તો તમે પણ આ રીતે વધેલી ધાણીમાંથી ધાણી મમરાનો ચેવડો ટેસ્ટી એવો બનાવજો અને રેસીપીને શેર કરવાનું ના ભૂલતા. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.